વિદ્યાર્થીઓ, હવે આપણે ધોરણ 6 ની યુનિટ 1 નો જે એક્ટિવિટી 3 છે એ આપણે જોઈશું. એક્ટિવિટી 3 છે. એક્ટિવિટી 3 માં રીડ ધ ડાયલોગ એન્ડ પરફોર્મ ધેમ. અહીંયા આપણે ડાયલોગ્સ જે સંવાદો છે વાંચવાના છે અને પરફોર્મ એટલે ભજવવાના છે. તો અહીંયા આપણે ખાલી એનું વાંચન કરીશું અને સમજીશું. પેલું છે ઇન ધ કમ્પ્યુટર રૂમ, એટલે કે કમ્પ્યુટર રૂમમાં. મૈત્રી સેઝ પ્લીઝ ક્લોઝ ધ ડોર. મૈત્રી કહે છે પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ક્લોઝ એટલે બંધ કર, ડોર એટલે દરવાજો, મહેરબાની કરીને દરવાજો બંધ કર એવું કહે છે. ધીસ ઇઝ એન એસી રૂમ. આ એસી રૂમ છે. એસી એટલે એર કન્ડિશનર રૂમ, એટલે કે જે વાતાવરણને હવન ઠંડુ રાખે છે. તો આ એસી રૂમ છે. તનુ સેઝ યસ બટ વિન્ડો ઇઝ ઓપન. વિન્ડો, વિન્ડો એટલે બારી, અને ઓપન એટલે ખુલ્લી છે. હા બટ એટલે પણ, હા પણ બારી ખુલ્લી છે. મૈત્રી સેઝ પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. ટુ એટલે પણ, ક્લોઝ એટલે બંધ કરો. મૈત્રી કહે છે મહેરબાની કરીને, ઇટ એટલે તે પણ બંધ કરી દે. તનુ સેઝ ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. તનુ કહે છે ઓકે બરાબર, હું આઈ વિલ ગો એટલે હું જઈશ, અને ક્લોઝ ઇટ તે બંધ કરી દઈશ. કિંજુ સેઝ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. કિંજુ કહે છે તારો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. પ્રોજેક્ટ એટલે કે પ્રકલ્પ તૈયાર થઈ ગયો છે. મૈત્રી સેઝ યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. મૈત્રી કહે છે હા તે મારી પેન ડ્રાઈવમાં છે. સી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ. તે શું કરે છે, એની બેગ જે છે એને ખોલે છે અને એમાં પેન ડ્રાઈવ શોધે છે. ઓ There is no pen drive in my bag. અરે મારા બેગમાં તો પેન ડ્રાઈવ નથી. I can download it from my mail. મેલ જે હું મારું જે મેલ છે એ મેલ પરથી હું પેન ડ્રાઈવને મેલ છે એના પરથી હું ડાઉનલોડ કરી લઈશ. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ. કિંજુ મહેરબાની કરીને તું મને પેન ડ્રાઈવ આપીશ. કિંજુ સેઝ સોરી આઈ કાન્ટ. સોરી એટલે મને માફ કરજે, આઈ કાન્ટ એટલે હું નહીં આપી શકું. આઈ એમ યુઝિંગ ઇટ નાઉ. હું તેનો અત્યારે ઉપયોગ કરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ. હું તને રિસેસ પછી, આફ્ટર એટલે પછી આપીશ. હવે જોઈએ ડ્યુરિંગ ધ રિસેસ, એટલે કે ડ્યુરિંગ એટલે દરમિયાન, રિસેસ રિસેસના સમય દરમિયાન. મૈત્રી સેઝ લુક હિયર ઇઝ માય ન્યુ લંચ બોક્સ. મૈત્રી કહે છે લુક એટલે જો, આ મારો નવો લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો છે. કિંજુ સેઝ કેન આઈ સી ઇટ. કિંજુ કહે છે શું એને જોઈ શકું છું. મૈત્રી સેઝ ઓફકોર્સ ચોક્કસ, બટ આફ્ટર ધ લંચ. આફ્ટર એટલે પછી, લંચ એટલે ભોજન, ભોજન કર્યા પછી. કમ જોઈન મી, આવ મારી સાથે જોડાઈ જા. બરાબર છે, કહે છે મૈત્રી કહે છે તું ચોક્કસ જોઈ શકે છે, પરંતુ આપણે ભોજન કર્યા બાદ ચાલ મારી સાથે જોડાઈ જા. બરાબર છે, અહીંયા આપણે આ સંવાદ પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી બી છે એ જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ, યુઝ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. અહીંયા શું કરવાનું છે, અહીંયા સંવાદ પૂર્ણ કરવાનો છે. નીચે આપેલા બોક્સમાં જે તમને ક્લ્યુઝ આપે છે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે, તો અહીંયા ઓલરેડી મેં અહીંયા પહેલેથી જ અહીંયા આન્સર લખ્યા છે ટાઈપ કરીને, તે આપણે જોઈ લઈએ. ટીચર સેઝ વી આર પ્લાનિંગ એ ક્રિકેટ મેચ. શિક્ષક કહે છે કે આપણે ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યા છે. બટ વી ડોન્ટ હેવ કિટ. કિટ એટલે જે ક્રિકેટની રમત રમવા માટેના જે સાધનો છે આપણી પાસે નથી. પ્રિતેશ સેઝ સર ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ. પ્રિતેશ કહે છે સર આપણા જે સ્પોર્ટ રૂમ એટલે કે રમત ગમતનો જે વર્ગ છે એમાં બેટ અને બોલ છે. ટીચર સેઝ ફાઇન, તો સારું છે. બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ, પરંતુ સ્ટમ્પનું શું કરશું. તો મનીષ સેઝ સર વી વિલ યુઝ એ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. આપણે સ્ટમ્પની જગ્યાએ ચેર એટલે કે ખુરશીનો ઉપયોગ કરીશું. ટીચર સેઝ ઓકે મનીષ દેટ્સ વેરી ગુડ. ટીચર કહે છે ઓકે મનીષ તે ખૂબ જ સરસ છે. સમવન શુડ બ્રિંગ એ બોલ એન્ડ એ બેટ ટુ. કોઈક બેટ અને બોલ પણ લઈ આવજો. જસવંત સેઝ સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. બેલ્સ એટલે કે ચકલી. બરાબર છે, અથવા ગિલ્લી જે સ્ટમ્પ પર મૂકવામાં છે તો હું બેલ લઈ આવીશ એટલે કે ચકલી લઈ આવીશ
टीचर सेज हू विल ब्रिंग द ग्लव्स एंड हेलमेट. नितिन सेज टीचर कहे छे के हू विल ब्रिंग द ग्लव्स एंड हेलमेट. ग्लव्स એટલે કે હાથમાં પહેરવાના જે મોજા છે અને હેલ્મેટ જે માથામાં પહેરવાનું છે એ કોણ લાવશે. તો નિતિન સેઝ વી ડોન્ટ નીડ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ. નિતિન કહે સર આપણે ગ્લવ્સ એટલે કે હાથમાં પહેરવાનું મોજા અને હેલ્મેટની જરૂર નહીં પડે. વી વિલ પ્લે વિથ એ ટેનિસ બોલ. આપણે ટેનિસ બોલથી રમીશું. ટીચર સેઝ ધેટ્સ કરેક્ટ. તે બરાબર છે. એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર. તો પછી અમ્પાયર કોણ બનશે. મનોજ સેઝ સર આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મેલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. મનોજ કહે છે સર મને એવું લાગે છે કે મગનભાઈ જે મિડ ડે મેલ એટલે કે મધ્યાહ્ન ભોજનના જે રસોઈયા છે એ ક્રિકેટના ખૂબ જ મોટા રસિક છે અથવા ચાહક છે. હી કેન બી ધ અમ્પાયર. એ અમ્પાયર બનશે. ટીચર સેઝ દેટ્સ ગ્રેટ. ટીચર કહે છે તે ખૂબ જ સારું છે.